नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनुं स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में अलंकार जोवाना छे अने आ अलंकार में दृष्टांत अलंकार आज जोवाना छे। दृष्टांत अलंकार जोता पहेला जो हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो, बाजू में आवेला बेल आइकन ने प्रेस करो जेथी करीने नवी माहिती अपलोड करिए तो सौ प्रथम तमने नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो आज आपणे शुरुआत करीए दृष्टांत अलंकार। तो पहेला तो दृष्टांत अलंकार कहेवाय कोने એની વ્યાખ્યા જોઈ હોય તો આ રીતના કહી શકાય કે જ્યારે એક વિધાન કે કાવ્ય પંક્તિના સમર્થનમાં એક ઉદાહરણ રજૂ કરવામાં આવે ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે। ફરીથી તો કે ભાઈ, જ્યારે કોઈ એક વિધાન છે અથવા કાવ્ય પંક્તિ છે એને સમર્થન એટલે કે એને સમજવા માટે એક ઉદાહરણ રજૂ કરવું પડે ત્યારે આપણો કયો અલંકાર બને છે તો કે દ્રષ્ટાંત અલંકાર બને છે। એમના ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે। તો પહેલું છે વિનાશ કાળે વિશ્વમાં ફરે ચાલમાં ફેર, વિનાશ કાળે વિશ્વમાં ફરે ચાલમાં ફેર, બગડેલા ઘડિયાળમાં વાગે 3:13। ફરીથી વિનાશ કાળે વિશ્વમાં ફરે ચાલમાં ફેર, બગડેલા ઘડિયાળમાં વાગે 3:13। એટલે આ દ્રષ્ટાંત અલંકાર છે એમાં તમને છે બે એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યા હોય છે, જેમાં એક તો કે એક છે એક બીજું સમજવા માટે એક આગળનું એક એક્ઝામ્પલ આપેલું હોય છે। એટલે આ રીતના છે એ આખું અલંકાર કયો બને છે તો કે દ્રષ્ટાંત અલંકાર બને છે। બીજું જોઈએ, પીળા પર્ણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા। ફરીથી પીળા પર્ણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા, ભાંગ્યા હૈયા નથી થતા કોઈ કાળે રસીલા। તો આખી પંક્તિ કે શું કહે છે તો કે પીળા પર્ણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા, ભાંગ્યા હૈયા નથી થતા કોઈ કાળે રસીલા। તો આ રીતના આ કયો અલંકાર છે તો કે દ્રષ્ટાંત અલંકારનું ઉદાહરણ છે। ત્રીજું જોઈએ, ઊંચી નીચી ફરિયા કરે જીવનની ઘટમાળ, ઊંચી નીચી ફરિયા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ને ઓટ પછી જુવાળ। એટલે કે ભરતી એની ઓટ છે ને ઓટ પછી જુવાર। તો આ આખું કયું એક્ઝામ્પલ આવશે તો કે દ્રષ્ટાંત અલંકારનું આવશે। ચોથું જોઈએ, ઉદ્ધમ તો સૌ આદરે પામે કર્મ પ્રમાણ, કર્મીને હીરા મોતી જડે અકર્મીને પહાણ। ફરીથી ઉદ્ધમ તો સૌ આદરે પામે કર્મ પ્રમાણ, કર્મીને હીરા મોતી જડે અકર્મીને પહાણ। પાંચમું એક્ઝામ્પલ જોઈએ, કાળું કલંક પણ ચંદ્રની શોભા વધારે, એટલે કે કાળું કલંક પણ ચંદ્રની શોભા વધારે, તેમ ઉકરડો ગામની શોભા વધારે। એટલે કે જેમ કાળું કલંક છે, કાળો ડાઘ છે, એ ચંદ્રની શોભા વધારે છે, તેમજ ગામના પાદરમાં એટલે કે ગામને જે એન્ટર થવા એટલે કે જવાનો જે રસ્તો છે એમાં ઉકરડો છે એ ગામની શું કરે છે તો કે શોભા વધારે છે। છઠ્ઠું જોઈએ, મરતા મરતા સંતો બીજાને સુખી કરે, બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે। ફરીથી મળતા મળતા સંતો બીજાને સુખી કરે, બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે। તો આ રીતના કયો અલંકાર બને છે તો કે દ્રષ્ટાંત અલંકાર બને છે। સાતમું એક્ઝામ્પલ જોઈએ એટલે કે થોડાક વધારે એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે। તો નમતાથી સૌ કોઈ રીજે નમતાને બહુ માન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન। એટલે કે સાગરને છે એ નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન। આઠમું એક્ઝામ્પલ જોઈએ, સમય સમય બળવાન, નહીં મનુષ્ય બળવાન। એટલે કે સમય સમય બળવાન, નહીં મનુષ્ય બળવાન, કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ। એટલે કે આખી ફરીથી જોઈએ તો કે સમય સમય બળવાન, નહીં મનુષ્ય બળવાન, કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ। નવમું એક્ઝામ્પલ જોઈએ તો, તું નાનો હું મોટો એવો ખ્યાલ બધાનો ખોટો, તું નાનો હું મોટો એવો ખ્યાલ બધાનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો। એટલે કે ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો। દસમું જોઈએ, જે રહે કલ્પવૃક્ષની તળે, એટલે નીચે, તેને સી વસ્તુ ન મળે, જે જીવ જીવ જળમાં ક્રીડા કરે તે પાણી કાયમ તરસે મરે। ફરીથી, જે રહે કલ્પવૃક્ષની તળે તેને સી વસ્તુ ન મળે,
જે જીવ જળમાં ક્રીડા કરે તે પ્રાણી કયમ તરસે મરે. 11મું જોઈએ, વાળ થઈને ચીબડા ગળે સોંઘી વસ્તુ ક્યાંથી મળે. એટલે કે વાળ થઈને ચીબડા ગળે તો સોંઘી, એટલે કે સોંઘી એટલે શું થશે, તો કે કયો સમાનાર્થી શબ્દ છે, તો કે સસ્તું. સોંઘવું એટલે સસ્તું, એનો સમાનાર્થી શબ્દ છે. આવા મિત્રો આપણે સમાનાર્થીના ઘણા બધા વિડીયો આપણે મૂકેલા છે, જો એ તમે ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આગળ વધીએ તો કે વાળ થઈને ચીબડા ગળે સોંઘી વસ્તુ ક્યાંથી મળે. ખળું ખાતું હોય જો અન્ન તો જીવે નહીં કોઈ એકે જન. એટલે જો ખળું જ છે એ અન્ન ખાતું હોય તો એકે માણસ અથવા એ કોઈ જીવ માણસ છે એ જીવે નહીં. છેલ્લું એક્ઝામ્પલ જોઈએ, હંસાપ્રીતિ ક્યાંય નહીં વિપત પડે ઉડી જાય. એટલે વિપત એટલે એનો કયો સમાનાર્થી શબ્દ થાય, તો કે આપત્તિ. એટલે વિપત્કરનો શબ્દ છે, આપત્તિનો સમાનાર્થી શબ્દ છે. સાચી પ્રીતિ શેવાળની જળ ભેગી સુકાય. એટલે કે ફરીથી, હંસાપ્રીતિ ક્યાંય નહીં વિપત પડે ઉડી જાય, સાચી પ્રીતિ શેવાળની જળ ભેગી સુકાય. તો મિત્રો આપણે દ્રષ્ટાંત અલંક પર આટલું જ રાખશું. જો તમને ક્યાંક કન્ફ્યુઝન હોય અથવા ખ્યાલ ના આવ્યો હોય તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી અમે તમારું તેમનું સોલ્યુશન લાવી શકીએ. અને જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.